અહીંયા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. અત્યારે મારી સાથે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે. સ્વરૂપજી નિર્ભય ન્યૂઝમાં આપની સાથે. સ્વરૂપજી, ચૂંટણી પ્રચાર કેવો ચાલે છે અત્યારે? વિકાસ તો અગાઉ જે ભારતીય જનતા પાર્ટી નું પ્રતિનિધિત્વ હોવાના કારણે અગાઉ વિકાસ થયેલો, પણ ક્યાંક ને ક્યાંક 7 વર્ષથી અમારી સરકાર નો પ્રતિનિધિ ના હોવાના કારણે વિકાસ જેવો જોયે એવો નથી. બિલકુલ અમે ના ગણીએ તો નથી જ. એટલે આ વખતે બધા સરને નિર્ણય લીધો છે કે આ વખતે અમારે કમલને વોટ આપી અને બહુ જરૂરી લોકો સ્વીકારવા માટે પ્રયત્ન છે. સૌ આ વિસ્તારના લોકો પડકાર એક નથી માનતા અમે, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ સરકાર છે અને લોકો સ્વયંભુ દેખો તો લોકસભાની અંદર પણ આ વિધાનસભા પ્લસ કાઢી છે. એટલે લોકોનો નિર્ણય છે કે આ વખતે અમારે કમર જુગાડવું. અઢારે આલમના 7 સહકારથી 18 આલમ અત્યારે આતુર છે જે ચાલુ સરકારમાં જવા માટે ચાલુ સરકાર નાના મોટા કામો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. અમે એમની સલાહ સૂચનથી અમે બધા કામ કરતા. હું પણ એમની સાથે કહ્યો હતો કે આ બધું ખોટું છે, પણ એમને કઈક થયા હોય અને આ પગલું ભર્યું એવું લાગે છે. બાકી બાજુભાઈની વિચારધારા પણ ભારતીય જનતા પાર્ટી કેટલો જોશ છે બધાની અંદર આ વખતે આ બેઠક ભાજપને નામ કરવા માટે. આ વખતે ગુજરાતની અંદર પેટા ચૂંટણી એક જ છે, માટે બધા ગુજરાતના પ્રતિનિધિત્વ બધું અમારું મોવડી મંડળ અમારા અમને આશીર્વાદ આપવા માટે આવે. સ્વાભાવિક છે કે એમનો પરિવારનો સભ્ય લડતો હોય તો સ્વાભાવિક છે દરેક લોકો આશીર્વાદ આપવા આવે. અને અહીંના લોકો ખૂબ આતુર છે. અહીંના લોકોને કંઈ આ વખતે કેવું નથી પડે કે તમે કમલને વોટ આપશો. ખુદ લોકો જ નિર્ણય લઈ લીધો છે. 18 આલમનો નારો છે આજે એક વખત કે અમારે આ વખતે કમળ જીતાડવો છે. રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, ગામ થી ગામ જોડતા રોડો ખાસા બધા બાકી છે. પછી પાણી પીવાના પાણીના પ્રશ્નો પણ ઉકેલાયા નથી. એવા અનેક પ્રશ્નો, સિંચાઈ નું પાણી જ્યાં જોઈએ ત્યાં પૂરતું પહોંચતું નથી, એવા અનેક બધા વિવિધ કામો બાકી છે. પેલા 7 વર્ષથી અમારું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે એવા કામો ઘણા બધા બાકી છે. એ કામો અમે સરકાર વચ્ચે જરૂર પૂરા કરશું. હા, 100% અમે લોકોના વિશ્વાસમાંથી અને લોકોનો જે પણ કામ છે એમાં 100% અમે ઊંડા ઉતરી અને એમના કામના સોલ્યુશન લાવશું. ચૂંટણી છે એ જનતા જનાર્દન હોય અને જનતાએ જ નિર્ણય લીધો છે. તો ભાજપ કે અપક્ષ કોઈ આવી શકે નહીં. જનતાનો નિર્ણય છે કે જનતા હવે જાહેર છે કે ચાલુ સરકાર હોય એમાં જઈએ તો જ અમારા કામ થાય. જનતા પણ હવે ભોળી છે પણ ચતુર છે. જનતા સમજે છે, 18 આલમ સમજે છે. આ વખતે કમળના નિશાન ઉપર વોટ આપવા આતુર છે.
સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.